ઘરના વાસ્તુની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલી વાત આવે ઘરના પ્રવેશદ્વારની. ઘરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં રાખશો, ઘરના પ્રવેશદ્વાર સાથે લક્ષ્મીને શું સંબંધ છે, કેવી રીતે આપનું પ્રવેશદ્વાર આપના માટે સમૃદ્ધિનું કારક બનશે, આવો જાણીએ. શ્રી ગણેશાય નમઃ. હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ રસધારામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું વાસ્તુ વિષયની. ઘરનો પ્રવેશ દ્વાર, મુખ્ય દ્વાર જે છે કેવો હોવો જોઈએ અને એની સામે કઈ વસ્તુ હોવાથી ઘરમાં કલ્યાણની પ્રાપ્તિ થાય, જો ખોટી દિશામાં બન્યો હોય, ખોટા પ્રકારનો બન્યો હોય, એની સામે ભેદ આવતા હોય તો કેવા અડચણો આવતા છે, એનું બહાર નીકળવા માટે શું કરવું જોઈએ જેથી આપના કિસ્મતના દ્વાર ખુલી શકે. આમ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો દરેક ઘરનું બાંધકામ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ. એના પ્રમાણે દરેક વ્યક્તિને અલગ અલગ દિશાને અનુકૂળ હોય છે. તો ઘરનો જે મુખ્ય વ્યક્તિ છે, જેના નામ પર મકાન ભવન નિર્માણ થયું હોય, એ વ્યક્તિની રાશિ કુંડલી પ્રમાણે ઘરના દ્વાર હોવા, એ દિશામાં હોવા વિદેશ વિશેષ કરીને શુભ ફળ આપવાવાળા હોય છે. ઘણું ખરીને પણ સામાન્યતઃ જોયું તો પૂર્વનો દ્વાર વિશેષમાં શુભ ફળ આપવાવાળો માનવામાં આવે છે. પૂર્વનો દ્વાર હોય એટલે ઘરની અંદર આરોગ્ય પ્રદાન કરવાવાળો છે. પૂર્વનો દ્વાર ઘરની અંદર વૈભવ આપવાવાળો છે. પણ દરેક વ્યક્તિના માટે અલગ અલગ દિશા અને દ્વાર નિર્ધારિત થયેલા છે. ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે દક્ષિણનો દ્વાર હંમેશા નુકસાન કરવા વાળો હોય છે, પણ દરેકના માટે દક્ષિણનો દ્વાર નુકસાન કરતા હોતો નથી. જ્યારે શનિ પ્રધાન વ્યક્તિ હોય તો એના માટે દક્ષિણનો દ્વાર શુભ સાબિત થતો હોય છે. ઘરનો મુખ્ય દ્વાર એ બીજા દ્વાર કરતા વિશેષ પહોળો અને ચોડો હોવો જોઈએ, એટલે લાંબો અને પહોળો હોવો જોઈએ. આ મુખ્ય દ્વાર જો લાંબો પહોળો હોય તો ઘરની અંદર વાતાવરણ જે કહીએ છીએ શુદ્ધ બનતું હોય છે. ઘરની અંદરની જે હવા જે છે, અવર જેવર સપ્રમાણ થઈ શકે ને, વાતાવરણ શુદ્ધ રહે, અને આવું જો વાતાવરણ બનતું હોય તો ઘરની અંદર હંમેશા શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, શુભ યશ અને કીર્તિ ઘરમાં પ્રવેશ કરતી હોય છે. ખાસ કરીને ઘરનો જેને મુખ્ય દ્વાર બનાવ્યો હોય તે ઉમરો, દહેલી કહીએ છીએ, દહેલીજ કે ઉમરો કહીએ, એ બનેલો હોવો જોઈએ. આજકાલના ભવનોમાં એ જોવા મળતો નથી, પણ શક્ય હોય તો એ ઉમરો એ ઘરમાં લક્ષ્મીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, લક્ષ્મી પ્રાપ્તિનું એ સાધન માનવામાં આવે છે. એટલે જ્યારે ઘરનું મુખ્ય દ્વાર હોય ત્યાં ઉમરો બનાવેલો હોવો જોઈએ, બનાવડાવી દેવો જોઈએ. અન્યથા સાથે સાથે એમ કહેવાય છે કે દહેલી ઉપર જે મુખ્ય દ્વાર છે, અત્યારે ટ્રેન્ડ ચાલે છે એક જ બાજુમાં ખુલતા દરવાજાનો, પણ જો દરવાજો બે બાજુમાં ખુલતો હોય એવો હોય તો ઘરની અંદર જે ચાઇનીઝ પ્રમાણે જોઈએ તો ઈન યાંગ નામની બે ઉર્જા છે, એનું વહન આવાજન સહજતાથી થતું હોય છે. કહેવાનો ભાવ છે, ઘરનો દરવાજો ખુલતા ઘરની અંદર જે દૂષિત હવા ભેગી થઈ એ નીકળી જાય છે, સુવાસિત અને સારી હવા ઘરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરતી હોય છે. જ્યારે ઘરનો દ્વાર બનાવતા હોઈએ કે ઘરનો દ્વાર નવો સ્થિર કરાવતો, ત્યારે વિશેષ વસ્તુ યાદ રાખો, પોતાનું ભવન નવું બનતું હોય ત્યાં કોઈ પણ ભવનમાં નિર્મિત થયેલા જૂના વપરાયેલા વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એમ કરવાથી ઘરમાં નકારાત્મકતાનું વાતાવરણ આવતું હોય છે. ઘરનો મુખ્ય દ્વાર એટલે જે પ્રકારનો સજાવેલો હોય, જે પ્રકારનો બનેલો હોય, એ પ્રકારથી ખ્યાલ આવે કે ઘરની વ્યક્તિઓ કેવી હશે, ઘરની અંદર રહેવાવાળા વ્યક્તિનું જીવન ચરિત્ર કેવું છે, એ ઘરના મુખ્ય દ્વાર ઉપરથી વ્યક્તિને તરત જ ખ્યાલ આવી જાય. એટલે ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સુંદર સુઘડ હોવો જોઈએ. પણ ખાસ કરીને વિશેષ બાબતનું ધ્યાન રાખો, ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ સીડી આવતી હોય ત્યારે ઘણું ખરી ગમે તેટલી મહેનત કરો, આપની પૂર્વ દિશાનો દરવાજો હોય પણ મુખ્ય દ્વારની સામે સીડી આવતી હોય કે બીજો દ્વાર એક્ઝેટ ખુલતો હોય, ત્યારે ગમે તેટલી મહેનત કરતા હોવા છતાંય ક્યાંક ના ક્યાંક પાછા પડવાની વારી આવતી હોય છે. તો આવી અવસ્થાઓની અંદર શું કરવું જોઈએ? તો આવી અવસ્થાઓમાં કહ્યું છે, એનાથી પિરામિડનો ઉપયોગ આશરો લઈ શકીએ છીએ, અથવા બહિર્ગોળ લેન્સ ત્યાં મૂકી એ મુખ્ય દ્વારની બાજુમાં, કે જેને કહીએ છીએ બાગવા મિરર, જેને લગાવવાથી બહિર્ગોળ લેન્સ આવે છે એની ઉપર, એને લગાવવાથી પણ બધી દિશામાં આવતી નકારત ઉર્જાનું નિર્વહન થતું હોય છે અને ઘરનું જે એ દોષ લાગતો, વેદ લાગતો હોય છે, મને મુક્તિ મળતી હોય છે. કયા કયા પ્રકારના વેદ ઘરના મુખ્ય દ્વારની સામે લાગે છે? તો કહ્યું છે, ઘરના મુખ્ય દ્વારની સામે બિલકુલ સીધની અંદર જો કોઈ ઇલેક્ટ્રિકનો થાંભલો હોય તો ઘરમાં વેદ લાગે છે. કોઈ મોટું વૃક્ષ હોય એનો જો પડછાયો આવતો હોય તો એનો દોષ લાગે છે. ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ મોટું વિશાળ સરોવર હોય કે નાનું જળાશય હોય તો પણ દોષ લાગે છે. આને વેદ કહેવાય છે. આ વેદના કારણે મનુષ્ય ગમે તેટલી મહેનત કરતો હોય ઘરની અંદર, પણ ઘરનું વાતાવરણ જે છે
સુખદ રહેતું નથી. ઘરની અંદર બેચેની રહેતી હોય છે. ઘરની અંદર ક્યાંક ને ક્યાંકથી ગમે તેટલી પ્રયત્ન ભક્તિ કરવા છતાં હોવા છતાંય ઘરમાં ચિંતાઓનું વાતાવરણ ડૂબેલું રહેતું હોય છે. તો આવામાંથી નિવૃત્તિ માટે કહ્યું છે ઘરની બહારની બાજુની અંદર બાગવા મિરર કે બહિર્ગોળ લેન્સ લગાવી દેવામાં આવે તો એ દોષોમાંથી નિવૃત્ત થતું હોય છે, નિવૃત્તિ મળતી હોય છે. કેવડું બાગવા મિરર લગાવવું, કેટલા પ્રકારનું લગાવવું, એના માટે આપના ઘરનો વિસ્તાર અને દ્વારની માપના પ્રમાણે આધારિત રાખે છે. માટે આની વિશેષ માહિતી માટે આપ આપના જ્યોતિષ અથવા વાસ્તુશાસ્ત્રીને, જે વાસ્તુશાસ્ત્રી હોય એનો ખાસ સંપર્ક કરજો. પણ ખાસ કરીને એમ કહ્યું છે કે બાગવા મિરર લગાવવાથી વેદ દોષની નિવૃત્તિ મળતી હોય છે. ઘરની અંદર મુખ્ય દ્વારની પાસે જો બીજી કોઈ સીઢી આવેલી હોય, લિફ્ટનો દરવાજો હોય તો પણ દોષ લાગતો હોય છે. એટલે આ દોષોની નિવૃત્તિ માટે એમ કહ્યું છે કે અહીંયા આ પ્રકારના સાધનો જ લગાવવામાં આવ્યા હોય, બાગવા મિરર છે કે એનાથી ઘરની અંદર આવતા વેદ દોષો નિવૃત્ત થાય. બીજા નંબરમાં ઘરના દ્વાર ઉપર ની બાજુની અંદર અને સાઈડોમાં જો તાંબામાંથી બનેલા અથવા ચાંદીના બનેલા પિરામિડ, નવ નવ પિરામિડના ભાગ લગાવવામાં આવે, ત્રણ ચક્ર લગાવવામાં આવે તો એનાથી પણ વાતાવરણ શુદ્ધ બનતું હોય છે. એ જે દિશાનો, એ જે જગ્યાનો દોષ હોય એ નિવૃત્ત થતો હોય છે. જ્યારે દોષ નિવૃત્ત થાય ત્યારે એ જગ્યાએથી આવવાળી તમામ ક્રિયાઓ ઘરમાં શુભ આપવાવાળી હોય છે. જે કંઈ પણ સમાચાર આવે સુખદતામાં જ પરિણામ આપવાવાળા બનતા હોય છે. એટલા માટે આ પિરામિડ અથવા બાગવા મુરા અથવા બંનેનો ઉપયોગ કરી ઘરને વાતાવરણ શુદ્ધ બનાવી શકે. વિશેષમાં મુખ્ય દ્વાર પર કલર જે કરીએ છીએ એ બહુ ઘેરો, કાળો કે ડરાવનો ન હોવો જોઈએ. એ કલર હંમેશા સૌમ્ય વાતાવરણને પ્રફુલ્લિત કરવા વાળો, એને જોઈને મનને હર્ષ ઉત્પન્ન થાય એવો હોવો જોઈએ, એવા કલર કરવા જોઈએ. સાથે સાથે એમ કહ્યું છે શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ, મત્સ્ય પુરાણમાં વિશેષણ આપવામાં આવ્યું છે કે મુખ્ય દ્વાર જે છે તમારો એની ઉપરની બાજુમાં આમ તો દેવતાઓનું સ્થાપન કરવામાં આવે, નીચે દહેલી પૂજન જો કરવામાં આવે, જે ઘરની દહેલી પૂજા એટલે ઉમરાની પૂજા કરવામાં આવે, બંને બાજુ સ્વસ્તિક બનાવવામાં આવે, વચ્ચે પાંચ તિલક કરવામાં આવે અને લક્ષ્મી પાદુકા જો કંકુથી બનાવવામાં આવે છે, નિત્ય જે દહેલી પૂજા થાય જે ઘરની અંદર, એ ઘરની અંદર દૂષિતતા રહેતી નથી. પૂર્વે તમે નાનપણમાં જોયું હોય, આપણા વડીલો નાનપણમાં જોયું હશે કે ઘરના ઉમરાની પૂજા કરતા હતા. જે ઉમરાની પૂજા કરવાના કારણે એટલે મુખ્ય દ્વારની પૂજા થઈ રહી છે. ઉમરાની પૂજા એટલે મુખ્ય દ્વારની પૂજા. જ્યારે મુખ્ય દ્વારની પૂજા થાય છે ઘરનું વાતાવરણ શુદ્ધ બની રહેતું હોય છે. ઘરના મુખ્ય દ્વારની બાજુમાં રંગોલી પણ બનાવવાનો એક નિયમ છે. જો નિત્ય રંગોળી ઘર આંગણે કરવામાં આવે તો મન પ્રફુલ્લિત રહે છે, મનની અંદર કોઈ વિકાર રહેતો અને ઘરનું વાતાવરણ સુખદ અને આનંદમય રહે છે. કારણ કે રંગોળી આપણે ખાસ કરીને શુભ પ્રસંગોમાં કરતા હોય છે અને જો નિત્ય રંગોળી થોડી કરવામાં આવી હોય તો ઘરનું વાતાવરણ હંમેશા પ્રસંગમય બની રહેતું હોય છે, હંમેશા આનંદ અને ઉત્સાહમાં રહેતું હોય છે. એટલે મુખ્ય દ્વાર આગળ આ વિશેષ વસ્તુનું ધ્યાન છે કે થોડી રંગોળી નિત્ય કરી રાખે કે એવું નીચેની બાજુ તમે રંગોળી જેવું સ્ટીકર લગાવી રાખ્યું હોય પણ નિત્ય રંગોળી જો કરવામાં આવે તો એને વિશેષ ફળદાયી હોય છે. ઉપરની બાજુની અંદર બહારની બાજુમાં ઘરના ક્યારેય ગણપતિની પ્રતિમાને લગાવી જોઈએ. જો લગાવવામાં આવે છે તો સિંદૂરથી ચોળો કરીને લગાવી જોઈએ અને અંદરની બાજુમાં બહાર નીકળતા પણ ગણપતિ મહારાજની પ્રતિમા પછી લગાવી જોઈએ છે. ઘરની અંદર હંમેશા ગણપતિ મહારાજની મૂર્તિ મુખ્ય દ્વાર પર એવી રીતે લગાવવી જોઈએ કે જ્યારે ઘરમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે દાદાના આશીર્વાદ લઈને જઈએ, એવી રીતે ગણપતિ મહારાજની પ્રતિમા મુખ્ય દ્વાર ઉપર લગાવવાથી ઘરની અંદર હંમેશા સુખ અને સુખદ પરિણામો પ્રાપ્ત થતા હોય છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર, બારણાની ઉપર ક્યારેય કોઈ પણ ભગવાનની છબી ન લગાવી જોઈએ કે કોઈ કાર્ટૂન ના ચિત્ર કે સ્ટીકરો ન લગાવવા જોઈએ. આમ કરવાથી પણ વાતાવરણમાં ગણું કરીને દૂષિતતા કે નકારાત્મક ફેલાતી હોય છે. ભગવાનનો ચિત્ર જે છે હંમેશા દિવાલ ઉપર લાગવું જોઈએ અને દ્વાર ઉપર જો લગાવવું હોય તો તમે ત્રિશક્તિ ઉર્જા, ત્રિશુલ, સ્વસ્તિક અને ઓમકાર આ ત્રણેયનું કોમ્બિનેશન અથવા ત્રણેયને અલગ અલગ લગાવી શકો છો. જે ચંદનમાંથી બનેલા હોય સર્વશ્રેષ્ઠ ફળવાળા છે. બીજા નંબરમાં કહ્યું છે આંબાના લાકડામાંથી અને ત્રીજા નંબરમાં કહ્યું છે શ્રીપર્ણીના કાષ્ટ એટલે લાકડામાંથી બનેલા. જો તમે આ સ્વસ્તિક, ત્રિશુળ અને ઓમકાર લગાવો છો તો વિશેષ ફળ આપવાવાળા છે. મુખ્ય દ્વાર ઉપર જો ચંદનનું લાકડું જો બાંધી રાખવામાં આવ્યું હોય તો ચંદનના લાકડાનો સ્વસ્તિક લગાવી દીધો હોય તો એ ઘરનું વાતાવરણ હંમેશા પ્રેમમય, આનંદમય બની રહેતું હોય છે અને કિસ્મતના જે દ્વાર કહેવાય છે, ભાગ્યના દરવાજા એ હંમેશા ખુલી જતા હોય છે. આપના જીવનની અંદર સુનેરી તકો, આપ જ્યાં વિચારો થાકીને હતાશીને ઘરે આવ્યા હોય અને આપનો થાક તુરંત જ દૂર થઈ જાય, આવો આપનું મુખ્ય દ્વાર બની જાય જો આ રીતે લગાવ્યું હોય. આગળ એમ કહ્યું છે મુખ્ય દ્વારની
બાજુમાં નાની ઘંટડી અથવા સુંદર તોરણ. આપણે સંસ્કૃતિમાં એક નિયમ છે, ઘરના દ્વાર ઉપર તોરણ લગાવીએ છીએ. શુભ પ્રસંગોમાં આસોપાલવ અથવા આંબાનું તોરણ લગાવવામાં આવે છે. અન્યથા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જઈએ કે અમદાવાદના ઘણા વિસ્તારમાં જઈએ તો ઘરના દ્વાર ઉપર તોરણ લગાવવામાં આવે છે. આ તોરણ પણ શુભતાનું પ્રતીક છે. તોરણની અંદર હંમેશા એવી વસ્તુનું તોરણ લગાવવું જોઈએ જે માંગલિકતા પ્રદાન કરવાનું છે, જેમાં મોતીથી પરોવેલું હોય, જે સુંદર એવી વસ્તુ. પણ તોરણ હંમેશા ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર હોવું જોઈએ. જો ઇલેક્ટ્રિક ઉપકરણ લાઇટવાળા તોરણ લગાવ્યા હોય તો નકારાત્મક ઉર્જા આપવાવાળા બને છે. એટલે ઇલેક્ટ્રિક ઉપકરણો વગરનું તોરણ લગાવ્યું હોય, સુંદર દેખાવામાં હોય, જે મનને પ્રફુલ્લિત કરવાવાળું હોય, તો આ મુખ્યદ્વારની શોભા માટે નથી. આ મુખ્યદ્વારની શોભા તો વધારે છે, સાથે સાથે જીવનની અંદર ભાગ્યના દ્વારને ખોલે છે. આપના જીવનમાં લક્ષ્મી પ્રાપ્તિ, આપના જીવનમાં સુખકારીની પ્રાપ્તિના પવિત્ર રસ્તા ઉદ્ઘાટિત કરતું હોય છે. બીમારીઓને દૂર કરવાનું કાર્ય આ મુખ્યદ્વાર કરતું હોય છે. સાથે સાથે એમ કહ્યું છે કે ઘરના મુખ્યદ્વારને નિત્ય રંગોળીથી પૂજા કરીએ, અર્ચન કરીએ, અને જ્યારે નિત્ય અર્ચન કરો છો ત્યારે સ્વસ્તિક બનાવી અને લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ કે મારા ઘરની અંદર લક્ષ્મીનો શુભ પ્રવેશ થાય. પણ એટલું યાદ રાખજો, ઘરને ખાસ કરીને ઘરનો દ્વાર ક્યારેય પણ નૈઋત્ય કોણમાં હોવો ન જોઈએ. વાયવ્યને નૈઋત્ય કોણ દૂષિત કોણ માનવામાં આવે છે. જો આ દિશામાં હોય તો એના માટે વિશેષ ઉપચાર વાસ્તુશાસ્ત્રની મુલાકાત કરીને કરાવી લેવો જોઈએ. પણ ત્યાં સુધી આ બાગવા મિરર અને આ નિત્ય દહેલી પૂજા જો કરવામાં આવે છે તો દ્વારનું શુભ પરિણામ આ પ્રાપ્ત કરી શકો છો. આના માટે પિરામિડનો ઉપયોગ પણ કરી શકાય છે. પિરામિડ ડોર એક વિશેષ કરીને આવે છે, જેને લગાવવાથી ઉપરની બાજુમાં લગાવવા તો પિરામિડ મુખ્ય દ્વારની સૌભાગ્યમાં વૃદ્ધિ કરવાવાળો છે. જેને કરવાથી જે લગાવી દઈએ દ્વારની ઉપરની બાજુમાં તો ઘરનું વાતાવરણ આ નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરાવતું હોય છે. દ્વારના ઉપર ભગવાન, જ્યારે દક્ષિણ દિશાનું કોઈનું ઘર હોય, પ્રવેશ દ્વાર જે દક્ષિણમાં હોય, મુખ્ય એન્ટ્રી, ત્યારે આ વ્યક્તિઓએ ઘરના મુખ્ય દ્વારની ઉપરની બાજુ બહારની તરફ પંચમુખી હનુમાનજી મહારાજની જો પ્રતિમા સ્થાપિત કરી દે તો દક્ષિણ દિશાના દોષોમાંથી નિવૃત્તિ મળતી હોય છે. આ જ હતું આજનું વાસ્તુ વિષય મુખ્ય દ્વાર વિશેની વાત. આવી અવનય ધર્મ આસ્થા જ્યોતિષની વાતોથી આપને અવગત કરાવતા રહીશું. ત્યાં સુધી આપ મને આશુતોષ આચાર્યને રજા આપશો. જય ભવાની. તો ભક્તિ રસની આજની આપની સફરમાં આપને જણાવ્યું સફળતાના ઉપાય અને ઘરના પ્રવેશ દ્વારથી મળતી સમૃદ્ધિ વિશે, સાથે જ કરાવ્યા દર્શન દેવ હનુમાનના. કપી બલવંતાની કૃપાથી આપના જીવનમાં સર્વ સંકટનો નાશ થાય એ જ પ્રાર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.